નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં છો ને? તો આજે આપણે સ્ટાન્ડર્ડ 1 વિષય હિન્દી, આજે આપણે ક ખ ગ અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે ગ શીખીશું. ઘ, ઘર કા ગ. તો હિન્દીમાં ઘ કેવી રીતે લખાય તે આપણે જોઈએ. સૌ પ્રથમ અહીં સી ડબલ્યુ અને આજની તારીખ મારીશું. ત્યારબાદ અહીં શિરોલેખા બાંધીશું. પછી આવી રીતે ઘ લખીશું. ઘ, ઘર કા ઘ. અહીં આપણે ઘ ટપકા જોડીને લખીશું. હવે આપણે ઘ શબ્દ લખતા આવડી ગયું છે, તો આપણે ઘના શબ્દ નોટબુકમાં જોઈએ. સૌ પ્રથમ અહીં સી ડબલ્યુ, આજની તારીખ મારીશું અને હેડિંગ મારો ઘ અને શબ્દ લખો. આવી રીતે હેડિંગ મારીશું. હવે આખા પેજ પર બે બાજુ સરખી જગ્યા છોડી અને વચ્ચે એક લાઈન કરીશું અને એક બાજુ આપણે લખીશું ઘ ડા, એટલે ઘડો. ઘોડા એટલે ઘોડો, જે પ્રાણી છે તે ઘોડો. ઘડા એટલે ઘડો. આપણે ઘરમાં પાણી પીવા માટે માટલું રાખીએ છીએ ને, તે માટલું, એને બીજું શું કહેવાય? ઘડો. ઘડામાં આપણે ડ ની નીચે પોઈન્ટ કરીશું, કારણ કે ડ શબ્દમાં ભાર દેવામાં આવે છે. ઘડા. તો એક બાજુ આપણે ઘડા લખીશું, જેવી રીતે ટીચરે લખ્યું છે તેવી રીતે જ આપણે આખા પેજ પર લખીશું. ઘડા એટલે ઘડો. ઘોડો હિન્દીમાં શું કહેશું આપણે? ઘોડા એટલે ઘોડો. આખા પેજ પર એવી રીતે આપણે લખીશું. હવે આપણે બીજા પેજ પર જોઈએ. ઘડી એટલે ઘડિયાળ. ઘડિયાળ આપણે જે દિવાલ પર લગાવવાની પણ આવે છે અને કાંડા પર હાથ પર પહેરવાની પણ આવે છે. તો હિન્દીમાં ઘડિયાળને શું કહેવાય? ઘડી. ઘડી એટલે ઘડિયાળ. બીજી બાજુ આપણે લખીશું ઘ, ઘર કા ઘ. ઘર તો બાજુમાં ગુજરાતીમાં લખીશું ઘર. આખા પેજ પર ઘડી એટલે ઘડિયાળ અને ઘર, આવી રીતે આપણે આખા પેજ ઉપર લખીશું. તો ફરીથી રિપીટ કરીએ નોટબુકની અંદર. ઘડા એટલે ઘડો, ઘોડા એને ગુજરાતી ઘોડો. ત્યારબાદ ઘડી એટલે ઘડિયાળ. ડની નીચે પોઈન્ટ કરજો બાળમિત્રો. અને ઘ, ઘર કા ઘ. જોઈ લીધું બુકમાં. હવે આપણે હિન્દીની ચોપડીમાં જોઈએ. ઉપર સી ડબલ્યુ કરીને નીચે તારીખ લખીશું. ઘ કેવી રીતે લખવાનું મેં તમને શીખવ્યું, જો ગુજરાતીમાં ઘ આવી રીતે લખીએ છીએ તેવી જ રીતે લખવાનો છે. પહેલા શિરોલેખા બાંધીશું, ત્યારબાદ ઘ, ઘર કા ઘ. અહીં શિરોલેખાને ટચ કરવાનો છે બંને બાજુ. અહીં આપણે ટપકા જોડીને લખીએ ઘ, ઘર કા ઘ. હવે આપણે પ્રવૃત્તિ જોઈએ. ઘ ઢૂંઢ કર ઉસ પર રાઉન્ડ બનાવો. ઘ શોધી તેના ઉપર રાઉન્ડ બનાવો. તો અહીં આપણે અલગ અલગ વર્ણ આપેલા છે હિન્દીના, તેમાં આપણે ઘ શોધવાનો છે. ઘ, ઘર કા ઘ. ઘ, ઘડી કા ઘ. ઘ, ઘર કા ઘ. ઘ, ઘર કા ઘ. તો જુઓ બાળમિત્રો, આપણે ઘ શોધી અને રાઉન્ડ કર્યું છે. હવે આપણે આગળ જોઈએ. પઢો, વાંચો.
घ केवी रीते बताव्यो छे, पहेला शिरोलेखा बांधी छे, शिरोलेखाने टच करी अने घ लखी शु। घ घर का घ। रंग भरो, रंग पूरो, तो आपणे घमां बहार न जाय तेनुं ध्यान राखी अने रंग पूरी शु। तमे बाळमित्रो रंग पूरजो। हवे आपणे आगळ જોઈએ। બિંદુઓ કો મિલાઓ, ટપકાને જોડો। હવે અહી નંબર આપેલા છે તે પ્રમાણે આપણે જોડીશું। રાઉન્ડ, બીજો રાઉન્ડ કરી અને ઉપર લઈ જશું, અહીંયા ઉભા રહેશું અને ત્યારબાદ શિરોલેખા। આપણે જેવી રીતે દર્શાવ્યો છે નંબર, તે મુજબ આપણે વળાંક લેવાનો છે। આવડી ગયું ને બાળ મિત્રો? ઘ ઘર કા ઘ। ટપકાને વ્યવસ્થિત જોડવાના છે, બહાર જવા દેવાનું નથી। આવી રીતે બાકી નો રહી જાય, ટપકા આવી રીતે જોડવાના છે। હવે આપણે આગળ જોઈએ। પઢો ઓર લિખો, વાંચો અને લખો, તો આપણે ઘ કેવી રીતે લખો અને તેની પ્રેક્ટિસ કરશું। તો અહીં આપણને બુકમાં દર્શાવેલો છે કે ઘ કેવી રીતે લખવો। તો સૌ પ્રથમ આપણે શિરોલેખા બાંધીશું, ત્યારબાદ ઘ ઘર કા ઘ આવી રીતે લખીશું। ઉપર શિરોલેખા બાંધીશું અને નીચે અહીં લાઇન આપણે ડોટ ડોટ કરીને બતાવી છે ત્યાં સુધીની લાઇન જોડીશું। અહીં સુધી આપણે લાઇન કરીશું। તો આપણે નોટબુકમાં જેવી રીતે દર્શાવ્યું છે તેવી રીતે જ આપણે લાઇન કરવાની છે। જોઈ લીધું ને બાળ મિત્રો? હવે આપણે આગળ આપણે ટપકા જોડીએ, આપણે પ્રેક્ટિસ કરવાની છે, એટલે ઘ માં શિરોલેખા બાંધીએ। ઘ ઘર કા ઘ, તેમાં અહીં એકો એક ટપકા જોડે અને અહીંયા નીચે પોઈન્ટ દર્શાવ્યો છે ત્યાં સુધીનું ઉપર અને નીચે અડાડી દેવાનું છે। જેવી રીતે આપણને આ દર્શાવ્યો છે તેવી રીતે જ આપણે લખવાનું છે। તો જુઓ, ફરીથી બતાવી દઉં છું તમને। સૌપ્રથમ શિરોલેખા બાંધીએ, ત્યારબાદ શિરોલેખાને ટચ કરીને આગળ વધશું। ઘ ઘર કા ઘ, હવે તમને અહીં બતાવી દઉં। જો બાળ મિત્રો, આપણે આવી રીતે લખવાનું છે, ઉપર જઈ અને નીચે પોઈન્ટ સુધી ટચ કરવાનું છે, બરોબર ને? ઘ ઘર કા ઘ, ઘ ઘર કા ઘ। હવે આપણે આજે શું શીખ્યા? ઘ ઘર કા ઘ। તો ચલો એકવાર તમને રિપીટ કરીને બતાવી દઉં। સૌ પ્રથમ આપણે નોટબુકમાં સી ડબલ્યુ હેડિંગ મારીશું ઘ અને શબ્દો। નોટબુકની અંદર બે વિભાગ પાડી અને એક લાઇન કરીશું, એક બાજુ લખીશું ઘડા ઘડો, તેમાં આપણે જોઈએ ડની નીચે પોઈન્ટ કરવાનો છે। વ્યવસ્થિત જેવી રીતે ટીચરે લખેલું છે તેવી રીતે જ લખવાનું છે, કોઈએ પણ રાઇટિંગ મિસ્ટેક કરવાની નથી। તમને એકવાર ફરીથી જોઈ લો કેવી રીતે ટીચરે લખ્યું છે તેવી રીતે જ લખવાનું છે, બરોબર ને? લખવામાં મિસ્ટેક થવી જોઈએ નહીં। અહીં ઘ ઘરનો ઘ કરવાનો છે। હવે ઘોડો, ઘોડો તો બહુ શક્તિશાળી પ્રાણી છે, મજબૂત છે, તમારે પણ એવું જ બનવાનું છે। જો બાળકો, ઘોડા, તેમાં ડની નીચે અહીં પોઈન્ટ કરવાનું છે, ઘોડો, બરોબર? હવે આપણે પાછળ જોઈએ,
बीजा पेज पर एक बाजू लखवानो छे घड़ी एटले घड़ियार अने घर अने नोटबुक में आपणे पण जोयुं अहीं आपणे घ लखवानो छे पछी घ उपर घ शोधीने तेना पर राउंड करवानो छे रंग पूरवानो छे अने टपका जोड़वाना छे अने घ आपणे प्रेक्टिस करीने लखवानुं छे। तो चलो बाळको फरी मळीशुं।